નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. દિવાળીના પાવન પર્વ નિમિત્તે લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનો સાથે દિવાળીનો ઉત્સવ મનાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં લોકો ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશની રક્ષા કરતા BSFના જવાનો સાથે દિવાળી મનાવવા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પહોંચ્યા છે. નાડાબેટ ખાતે CM આવી પહોંચતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. નાડાબેટ આવેલા મુખ્યમંત્રી પોતાની પત્ની સાથે સરહદના પ્રાચીન મંદિર નાદેશ્વરી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે માતાજીના દર્શન કર્યા હતા અને તેમને દિવાળીના દિવસે જવાનો સાથે મનાવી તેમનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે સીમા દર્શનના કારણે લોકોને ખૂબ જાણવા મળે તેવું કહ્યું હતું. તેમજ બે દિવસ પહેલાં આવેલી તે સમયની વાત કરીને કહ્યું હતું કે અહીં જવાનો કહેલું કે તેમને નેટવર્ક નથી મળતું. તેમજ જવાનોની તકલીફ જાણી બોર્ડર ઉપર આવતી અનેક સમસ્યાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવી છે, તેનું સમાધાન કરશું. ત્યારબાદ CM સમગ્ર ગુજરાતમાં વાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બોર્ડર ઉપર જવાનો મળવા રવાના થયા હતા. ભારત પાકિસ્તાન બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવવા આવેલા વિજય રૂપાણીએ સીમા દર્શનને એક મહત્વનું પર્યાટક ગણાવ્યું હતું. અહીંયા તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી. સાથે જવાનોના સગવડ માટે પણ તેઓ ચિંતિત વ્યક્ત કરી હતી. પાણી માટેના RO પ્લાન્ટ અને અન્ય સુવિધાઓ પણ સરકારના આ જવાનોને પૂરી પાડશે અને 60 કરોડના ખર્ચે આ સીમા દર્શન જે વિકસાવવામાં આવ્યું છે તે બહોળા લોકો લાભ લે એવી પણ અપીલ કરી હતી. દેશની સુરક્ષા કરતા સરહદ પર તૈનાત જવાન જેવા આ દેશની સુરક્ષા કરી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર જે બનાસકાંઠાના સુઈગામ નજીક આવેલી છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 0 પોઈન્ટ બોર્ડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જવાનો સાથે દિવાળી મનાવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. પ્રાંતિજના મોયદ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા ભક્તિ માતા અને રાધા કૃષ્ણ ત્રણે આગળ નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ભરાવવામાં આવ્યો હતો, જેમાં 56 ભોગ, કઠોળ, શાકભાજી, મીઠાઈ, ઠંડા પાણી સહિત વિવિધ ખાણીપીણી આઇટમો સહિત અન્નકૂટ ભરવામાં આવ્યો હતો અને આરતી પણ યોજાઈ હતી. તો મોયદ સહિત આજુબાજુ રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈ બહેનો હરિભક્તો મંદિરમાં આવી અન્નકૂટ સહિત આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી સ્વામી તથા હરિભક્તો દ્વારા મંદિરમાં સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના સર્વ બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ. મોયદ મંદિરમાં ભવ્યથી અભવ્ય અન્નકૂટના દર્શન કરવા માટે સૌ ભક્તો આવ્યા છે. તેમાં બહેનોને જુદી જુદી વાનગીઓ બનાવી છે અને લાભ લીધો છે. તો બધા દર્શન કરવા માટે આવજો. હિન્દુ ધર્મમાં આ પરંપરા આવેલી છે અન્નકૂટની, દર વર્ષે બેસતા વર્ષના દિવસે બનાવવાની. તો બહેનોએ સહયોગથી જે ભાવથી બનાવી છે તેને ભગવાન સ્વામિનારાયણ સ્વીકારે. ભાવથી જય સ્વામિનારાયણ. જીવલાલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. કાંગ્રેસ તાલુકાના થરા ખાતે સોશિયલ મીડિયાની અંદર સેવાભાવી કામ કરવામાં પ્રખ્યાત ગ્રુપ મિનિસ્ટર જીજે આઠવાડા તરફથી દિવાળીના દિવસે ગરીબ પરિવારો તેમજ પોલીસ સ્ટાફ અને સરકારી કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક બાજુ સોશિયલ મીડિયાનો અલગ અલગ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આજે મિનિસ્ટર જીજે આઠવાડા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ સેવા કરવાનો છે અને ગ્રુપના તમામ સભ્યો એકબીજાના પરિચયથી ગ્રુપમાં ફાળો એકત્રિત કર્યો હતો, જેમાં કુલ નહીં તો ફૂલની પાંખડીઓ સમજી તમામ દાતાઓ વરસી પડ્યા હતા. ફાળામાંથી મીઠાઈ લાવી થરા શહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ કોંગ્રેસ તાલુકાના શિહોરી પાસે આવેલા દુર્ગાવાડા પંચમુખી હનુમાન દાદાના મંદિર તરફથી ગરીબ લોકો અને નિસહાય ગળા લોકોને મીઠાઈનું વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગરીબ અને નિરાધાર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિન્ટુ મિયાણી કાંકરેજ અને અમારા આખા જીજેઆટ ઠાકોર ગ્રુપના તમામ સભ્યો આજે મળીને જે સોશિયલ મીડિયાની અંદર જે રીતે અમુક
સારા જે માર્ગો સારો માર્ગ સારા માર્ગે ચાલવાની દિશા જે સૌને સૂચના આપે છે એવી રીતે અમે વોટ્સએપ ગ્રુપની અંદર બધા એક સાથે મળીને આજે ગરીબ પરિવારો અને જે સરકારી કર્મચારીઓ છે, જે એક્ઝામ્પલ તરીકે પોલીસ હોય, પછી કોઈ બીજા કોઈ નગરપાલિકાના સભ્યો હોય કે ગમે તે પ્રમુખ હોય, એમને આજે મીઠાઈનું વિતરણ કર્યું છે. આજે અમે ટોટાળા દર્શન કરી સદારામ બાપુના અને ત્યાંથી શુભ શરૂઆત કરી અને થરા મૂકા અમે થરા શહેરના જે ગરીબ પરિવારો છે એમને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ છે. છેરજી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. રાધનપુરના બાવર રોડના નવા ગેસ પંપ ઉપર ગોલમાલ ગ્રાહકો છેતરવા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સમગ્ર ગુજરાતમાં ગેસ કંપનીએ સરકારી મંજૂરી આપી દીધી છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મંજૂર કરવામાં આવે છે, જેમાં રાધનપુરના બાવર રોડના ગેસ પંપનો ગોલમાલ સામે આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરના બાવર હાઈવે ઉપર ધીરુભાઈના ડીઝલ પેટ્રોલ પંપ ઉપર ગેસ પંપની મંજૂરી મળી ગઈ છે. આ પંપની મંજૂરી માટે મળી ના શકે તેવી કલેક્ટર દ્વારા અને મામલતદારને લગતી વડગરી કચેરીમાં પંપને મંજૂર નહીં કરવા રજૂઆતો કરવામાં આવી હતી. એનજીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં વિસ્તારના ભરચક નેશનલ હાઈવેની બિલકુલ અડીને આવેલ હોવાને કારણે સ્થાનિક સોસાયટીઓ આવેલી હોવાની અન્ય જગ્યાએ ખસેડાય તેવી માંગ કરવામાં આવી હતી, પણ આ પંપના માલિક દ્વારા વહીવટ કરી એ જ જગ્યાએ મંજૂરી મેળવી લીધી હતી. આ ગેસ પંપની મંજૂરી મળ્યા પછી આ પંપનો માલિક ધીરુભાઈ ગ્રાહકને છેતરવાનો ધંધો શરૂ કરવા હોવાની રાડ ઉઠવા પામી છે. અગાઉ આ પંપમાં ડીઝલ ઓછું આવીને ગ્રાહકોને છેતરવાના પ્રયત્ન કરતા હતા, જે ગ્રાહકો ભૂલ્યા પણ નથી. તે ગેસની મંજૂરી મળતાની સાથે ગ્રાહકોને છેતરી પૈસાદાર બનાવવાનો ધંધો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજા પંપ કરતા 150-200 રૂપિયા વધુ પડાવવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રાહકોના છેતરાય અને પૂરતો માપનો ગેસ મળે તે નજીકથી લાગતી વડગતી કચેરીઓના જવાબદાર અધિકારીઓ ગ્રાહકના હિતને લઈને તપાસ કરે તે જરૂરી બન્યું છે. નાનજીભાઈ ઠાકોર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાધનપુર. मैं पत्रकार संजय श्रीवास्तव का नमस्कार. भारत के सभी देशवासियों को दिवाली और नए साल की हार्दिक शुभकामना देता हूँ. ये नया साल आपके लिए सुखमय मंगलमय रहे, यही हमारी दिल से प्रार्थना है. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं. सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूं. यश, कीर्ति, धन, धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएं मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूं. હું પ્રદીપ પરમાર,
ધારાસભ્ય અસારવા, સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જુડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. દિલ્હી NCR હવા છેલ્લા 2 દિવસથી ગંભીર શ્રેણીમાં હતી, પરંતુ આજે તેમાં હલકો સુધાર જોવા મળ્યો છે. આજે સવારે હવાની ગુણવત્તા PM 2.5 અને PM 10 ક્રમશઃ 228 અને 232 જેટલી ખરાબ શ્રેણીમાં રહી, પરંતુ દિવાળીની રાત્રે તેના સ્તરમાં વધારો થવાની શક્યતા છે અને તે ખતરનાક સ્તરને પાર કરી શકે છે. દિલ્હીની વાયુ ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. એક બાજુ પડોશીના પરાલી સડકવાને કારણે તે રાહત અનુભવી રહ્યું નથી, જ્યારે બીજી તરફ દિવાળીને લીધે સ્થિતિ ચિંતાજનક બની શકે છે. મંગળવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ એવરેજ 338 રહ્યું હતું, જ્યારે સોમવારે તે ઇન્ડેક્સ એવરેજ 426 જેટલું રહ્યું હતું. આ પ્રકારે મંગળવારે હવાની ગુણવત્તામાં સુધાર જોવા મળ્યો હતો, પરંતુ હવામાન વૈજ્ઞાનિકો અનુસાર દિવાળીની રાત્રે આતશબાજીને કારણે તેમાં વધારો થઈ શકે છે. દિવાળીની હવામાં જ્યારે 60% લોકોને શ્વાસની સમસ્યા, કેટલાક અધિકારીઓનું કહેવું છે કે હવાની ગુણવત્તામાં સુધાર કેટલાક એક્શન પ્લાનને કારણે જોવા મળી રહ્યો છે. નિર્માણ કામ પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ડીઝલ અને પેટ્રોલથી ચાલતા 10-15 વર્ષ જૂના વાહનો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો ગયા વર્ષની જેમ ફટાકડા સળગાવવામાં આવ્યા તો દિલ્હીની હાલત ઘણી ખરાબ થઈ શકે છે. બજારોમાં ફટાકડામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં, પરંતુ પ્રશાસન પણ ઘણું સક્રિય જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. વડાપ્રધાન મોદીએ 2 વર્ષ પહેલા દિવસે નોટબંધીની જાહેરાત કરી હતી અને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યારે વડાપ્રધાને રાત્રે 8 વાગે આપેલા ભાષણમાં કહ્યું હતું કે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં. વડાપ્રધાન મોદીએ 2 વર્ષ પહેલા આ દિવસે નોટબંધી જાહેર કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વડાપ્રધાને રાત્રે 8 વાગે અપાયેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં. આ પગલાંનો વિરોધ થયો ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું, ભાઈઓ અને બહેનો, મેં દેશ પાસે માત્ર 50 દિવસ માંગ્યા છે. 50 દિવસ મને 30 ડિસેમ્બર સુધી તક આપો મારા ભાઈઓ અને બહેનો. જો 30 ડિસેમ્બર બાદ જો કોઈ સમસ્યા થાય, મારો બદિરાદો નીકળે તો મને 4 રસ્તે ઊભી રાખીને મને જે સજા આપશો તે ભોગવી લઈશ. દેશને આંચકો આપનાર આ પગલાંને વડાપ્રધાને કાળા ધન વિરુદ્ધની લડત ગણાવી હતી. PM મોદીએ આ પગલાંને ઉગ્રવાદ અને આતંકના ફંડિંગ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી.
કેશલેસ અર્થવ્યવસ્થા અને ડિજિટલ સમાજની દિશામાં નોટબંધીને મોદીએ એક મોટું પગલું ગણાવ્યું હતું. બે વર્ષ બાદ મોદી સરકારના દાવા મુજબ નોટબંધી લાદવાના તેમના તમામ હેતુ પરિપૂર્ણ થયા છે. નાણામંત્રી જેટલીએ ગત વર્ષે કહ્યું હતું કે અર્થતંત્રમાંથી રૂપિયા 500 અને 1000ની નોટ રદ થવાથી ટેક્સ નેટમાં વધારો થયો છે અને વિકાસ દરમાં પ્રગતિ થઈ છે. ગત વર્ષે જ આરબીઆઈની જાહેરાત થઈ હતી કે 99.3% નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. 15,41,000 કરોડ રૂપિયાની નોટ દેશના ચલણમાં હતી. આ નોટમાંથી 15,31,000 કરોડનું ચલણ સિસ્ટમમાં પરત પહોંચ્યું હતું, એટલે કે 10,000 કરોડ રૂપિયા જેટલી નોટ સિસ્ટમમાં પરત આવી શકી નથી. હજુ તો ભૂતાન અને નેપાળથી આવેલા ચલણીની ગણતરીઓ બાકી છે. એનો અર્થ એવો થયો કે લોકો પાસે રોકડ સ્વરૂપે કાળું નાણું નહીવત હતું. આર્થિક બાબતોના નિષ્ણાત પ્રિય રંજન દેશે જણાવ્યું હતું કે લોકો કાળું નાણું ઘરમાં રોકડ સ્વરૂપે રાખે છે. આવું વિચારવું મૂર્ખામી ભર્યું છે. દેશના મતે કાળા નાણાંથી કમાયેલી રકમ જમીન મિલકતમાં રોકવામાં આવે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે નોટબંધી નિષ્ફળ ગઈ. દેશ કહે છે કે નોટબંધી સરકારનું કાળું કારનામું હતું, જેના પગલે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. નોટબંધીના પગલે સ્થાનિક ઉત્પાદનમાં 2% ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો 3.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે. ઇકોનોમિક્સ ટાઈમ્સ સંપાદક ટી કે અરુણના મતે નોટબંધી આર્થિક અસફળતા અને રાજકીય સફળતા હતી. તેમણે કહ્યું કે નોટબંધીનો ખરો ઉદ્દેશ પ્રજાને એવો સંદેશો આપવાનો હતો કે ભાજપ ખાલી વેપારીઓનો પક્ષ નથી, ભાજપ સામાન્ય પ્રજાનો પક્ષ છે અને સરકાર કાળા નાણાંને સમાપ્ત કરવા માંગે છે. પ્રજાએ આ સંદેશ સ્વીકાર્યો હતો, એટલે જ લાંબી લાંબી લાઇનમાં ઉભા રહીને લોકોએ સરકારને સહયોગ આપ્યો હતો. મોદીની મૂર્ખામી ગણાવે છે, પરંતુ તેમના મતે આ રાજકીય માસ્ટર સ્ટ્રોક હતો. તેમણે કહ્યું કે મોદી નહીં, સામાન્ય પ્રજા મૂર્ખ છે. સરકારે પ્રજાની મૂર્ખામીનો ફાયદો લીધો. સરકારને રાજકીય નફો થયો, પરંતુ આર્થિક રીતે નુકસાની થઈ. પ્રિય રંજન દેશે સહમતિ દર્શાવતા કહ્યું કે અર્થવ્યવસ્થા પરની સર્જિકલ સ્ટ્રાઇક ખૂબ જ મોટા રાજ્યની ચૂંટણી પહેલાં થઈ ગઈ હતી. કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ નોટબંધી મોદી નિર્મિત આફત હતી. કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે સરકારને કાળું નાણું ન મળ્યું કારણ કે 99% નોટ રિઝર્વ બેંકમાં પરત પહોંચી ગઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે જે લોકો નોટ જમા કરાવવા માટે સક્ષમ નહોતા તેમની પાસેથી 4 લાખ કરોડનો લાભ મેળવવાની વડાપ્રધાનની અપેક્ષા હતી, પરંતુ નોટબંધીની નુકસાની એ થઈ કે નવી નોટ છાપવા માટે પ્રજાના ટેક્સના પૈસામાંથી 21,000 કરોડ રૂપિયાનો વ્યય થયો. પ્રિય રંજન ડેસ્ક કહે છે કે વિતેલા દિવસોમાં મોદી સરકારે આરબીઆઈ પાસેથી રૂપિયા 3.61 લાખ કરોડની માંગણી કરી. તે નોટબંધીની નિષ્ફળતાનું ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આસિયા બીબીને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો અને તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનમાં હાલમાં જ ઈશ્વર નિંદાના આરોપમાંથી મુક્ત થયેલા આસિયા બીબીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારે ઈશ્વર નિંદાના મામલે આસિયા બીબીનો કેસ ચડી રહેલ તેમના વકીલે આ જાણકારી આપી છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તી મહિલા અસિયા બીબી વિમાનના સવાર તેને પાકિસ્તાનની બહાર જતા રહ્યા છે. જો કે તેઓ ક્યાં ગયા છે તે મામલે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. નીચલી અદાલતે ઈશ્વર નિંદાના આરોપમાં મોતની સજા આપી હતી. આ સજા સાંભળ્યાના 8 વર્ષ બાદ તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી મુસલમાનોએ વ્યાપક પ્રદર્શનો કર્યા હતા. આ પ્રદર્શન બાદ સરકારે કહ્યું હતું કે અસિયા બીબીને દેશ છોડીને જવા દેવામાં આવશે નહીં. પ્રદર્શનકારીઓને શાંતિ કરવા માટે પાકિસ્તાની સરકારે કહ્યું હતું કે તેઓ અસિયા બીબીને દેશની બહાર જવાથી રોકવા માટે કાયદાકીય કાર્યવાહી કરે. અસિયા બીબીને પોતાના પરિવારને ખતરો હોવાનું કહીને કેટલાક દેશો પાસે આશ્રય માંગ્યો હતો. બીજી તરફ કેટલાક દેશોએ તેમના પરિવારને આશ્રય આપવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેમણે વકીલ સૈફ ઉલ મુલ્કુનું કહેવું છે કે મુલતાન શહેરની જેલમાંથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. અસિયા બીબી સામે મામલો શું હતો? અસિયા બીબી સામે કટ્ટરપંથી મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. અસિયા બીબી પર એક મુસ્લિમ મહિલા સાથેની વાતચીતમાં પયંગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. જો કે પયંગંબર મોહમ્મદના અપમાનના આરોપનું અસિયા બીબીએ ખંડન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈશ્વર નિંદા ઘણ સંવેદનશીલ વિષય છે. ટીકાકરોનું માનવું છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને ઘણી વખત લઘુમતીના લોકોને ફસાવવામાં આવે છે. આ સમગ્ર મામલો 14 જૂન 2009નો છે, જ્યારે નૂરીન તેમના ઘર પાસે ફાલસાના બગીચાના અન્ય મહિલા સાથે કામ કરવા પહોંચ્યા ત્યારે તેમનો ઝઘડો સાથે કામ કરતા મહિલા સાથે થયો હતો. અસિયાએ તેમના પુસ્તકમાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. અંગ્રેજી વેબસાઇટ ન્યૂયોર્ક પોસ્ટમાં પણ પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં અંશમાં લખાયું છે, મને આજે પણ 14 જૂન 2009ની તારીખ યાદ છે.
આ તારીખ સાથે જોડાયેલી તમામ બાબત યાદ છે. હું જાળીઓમાંથી નીકળીને કુવા પાસે પહોંચી હતી અને કુવામાં ડોલ નાખીને પાણી કાઢ્યું. પછી મેં કુવા પર રાખેલા ગ્લાસથી ડોલનું પાણી પીધું. તેઓ આગળ કહે છે કે મારે જેવી જ સ્થિતિ ધરાવતી મહિલા મેં પાણી કાઢી આપ્યું. ત્યારે જ એક મહિલાને ઘાંટો પાડીને કહ્યું કે આ પાણી ના પીશો, કારણ કે ખ્રિસ્તી મહિલાએ તેના સ્પર્શે આ પાણીને અશુદ્ધ કરી દીધું છે. આ હરામ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બાય ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભોગારા સીતાબેન રેસમાં ભાઈ તેમજ તલાટી સાહેબ શ્રી હસમુખભાઈ યુ રાજકોટ તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ સ્ટ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના અંધશ્રદ્ધા નિવારણ સમિતિના પ્રમુખ ડાયાભાઈ ગજરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મશાન ભૂમિમાં અંધશ્રદ્ધા નિવારણ વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્યારના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાથી ઘેરાયેલા રહે છે, જેને દૂર કરવા માટે અને ખાસ કરીને મહિલાઓમાં ફેલાયેલા જળ બાબતને દૂર કરવા અંધશ્રદ્ધા નિવારણ સમિતિના પ્રમુખ ડાયાભાઈ ગજરા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લોકોમાં ફેલાયેલ અંધશ્રદ્ધા જેવી કે કોઈ ખાસ કામ અંગે બહાર જતા હોઈએ ત્યારે છીંક આવે, કૂતરાના રડવાનો અવાજ આવો, બિલાડી રસ્તામાં આડે ઉતરવી, ક્યાં જાય છે એવો ક્યાં કોરો કરવો, ઘરમાંથી કકડાટ દૂર કરવા, ગામના ચોકના વડા મૂકી પાણીનું ફરતું કુંડેળું કરવું, તેમજ ભૂત પ્રેતના લોકોના મગજમાં ઘર કરી ગયેલા પ્રશ્નોને તેમજ ભૂત પ્રેત દાદી જેવું દુનિયામાં કશું જ નથી, અને જો કોઈ જેવા મળે તો એમને બતાવો અને લાખોનું ઇનામ લઈ જાઓ એવું પણ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવા પ્રકારની વિવિધ અંધશ્રદ્ધા વિશે છણાવટીથી લોકોને સમજાવવા ઉપલેટા મહિલા કોલેજના હિન્દી લેક્ચર કૈલાસબેન ઉપાધ્યાય તેમજ હોમિયોપેથિક ડોક્ટર નિલેશ સોજિયાત્રા, ડોબરિયા સાહેબના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ દેવડા તેમજ અંધશ્રદ્ધા નિવારવા સમિતિના પ્રમુખ ડાયાભાઈ ગજરાયા અંગે પોતાની પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા ખાસ કરીને બહેનો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે લોકોએ શમશાનમાં ખાટલે બેસીને ગાંઠિયા વગેરેનો નાસ્તો આરોગ્ય હતો. હું ડૉક્ટર નિલેશ સોજિત્રા છેલ્લા 20 વર્ષથી ઉપલેટામાં હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું. અત્યારે અહીંયા ડાયાભાઈ અને એની સંસ્થાએ અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું ઉપલેટાની સ્મશાન ભૂમિમાં, અને લોકોમાં જે વ્યાપક ક્ષેત્રે વ્યાપેલી છે અંધશ્રદ્ધાઓ એના નિવારણ માટે તજજ્ઞોને બોલાવેલા હતા, અને સાયન્ટિફિક રીતે કઈ રીતે અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે અને સમાજમાં વ્યાપેલા ભયમાંથી બહાર આવી અને પોતપોતાની રીતે બહાર આવીને કઈ રીતે પોતાનો વિકાસ કરી શકે અને ખોટી શ્રદ્ધાઓ અંધશ્રદ્ધામાં ફેલાય અને અંદર એનો વિકાસ અટકે નહીં એ માટે જાગૃતિ લેવા માટે બહુ એક સરસ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અને એમાં બધા વક્તાઓ બેન શ્રી કૈલાસબેન ઉપાધ્યાય, મેં, ડાયાભાઈએ અને શ્રી ડોબરિયા સાહેબે પ્રવચન કરી અને જાગૃતિ દૂર કરવા માટેના પોતાના અંગત મંતવ્યો આપી અને ખૂબ જ સારી એવી ભાવના બતાવી અને કાર્યક્રમનું સફળ સંચાલન કરીને ડાયાભાઈ ખરેખર ડાયાભાઈની આ પ્રવૃત્તિઓ પ્રશંસાને લાયક છે. હું કૈલાસ ઉપાધ્યાય એની મહિલા કોલેજમાં હિન્દી વિષયમાં લેક્ચરર છું અને આજે ઉપલેટાના સ્મશાનમાં ખાસ કરીને અંધશ્રદ્ધા નિવારણ સમિતિના આયોજક શ્રી ડાયાભાઈ ધીરુભાઈ વિનુભાઈ અને ઉપલેટાના નગરજનોની વચ્ચે એક ખૂબ જ સરસ અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, વિવિધ પ્રકારની અંધશ્રદ્ધા, વહેમ, અપશુકન વિશે અહીંયા ઉપલેટાના નગરજનોએ વિસ્તારથી વક્તાઓએ વાત કરી અને લોકોની અંદર અંધશ્રદ્ધા દૂર થાય એવી જાગૃતિ ફેલાવવા માટેનો આજનો એક ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. મને ખૂબ જ આનંદ છે કે ઉપલેટામાં આટલા નાના સેન્ટરમાં આટલો સુંદર કાર્યક્રમ ધીરુભાઈ, ડાયાભાઈ અને અન્ય મિત્રો દ્વારા દર વર્ષે યોજાય છે, પણ આ વર્ષે ખાસ વિશેષતા એ રહી કે કેટલા બધા બહેનો હાજર રહ્યા ખાસ કરીને, અને બહેનોને અંધશ્રદ્ધા વિશે જે વિવિધ વાતો કરવામાં આવી એ ખૂબ જ સરાહનીય રહી છે. આજનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો છે. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ પરંપરાના મુજબ ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અકબંધ છે અને દિવાળીના પર્વમાં મશાળ પ્રતીક સ્વરૂપે પ્રકાશ પસરવાની ગ્રામીણની પરંપરા સૌનું સાથ અને સૌના વિકાસ યથાવત રહી છે. નાના બાળકો અને કિશોરો મશાલના સ્વરૂપે શેરડીના સાંઠામાં માટીના કપથી અને શ્રીફળથી ફાસલી બનાવેલી મશાલ જ્યોત બનાવી ઘરે ઘરેથી તેલ પુરવાની અથવા સહયોગ માંગવાની એક અનોખી શૈલી નિર્માણ થઈ છે. કાગ માંગણીમાં તેલ પુરાવો ના હોય તો ઘીના પુરાવો અને કાલાલે શબ્દો સાથે સૌનો સાથ લઈ પ્રકાશ પ્રસારવાનો અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન પ્રાંતિજમાંથી જોવા મળ્યા. પ્રાંતિજ સહિત તાલુકામાં ગ્રામીણ વિસ્તારની પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે. પ્રાંતિજના તપોદન ફળી ખાતે નાના ભૂલકાઓ હાથમાં મશાલ લઈને પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. ગ્રામીણ પરંપરા મશાલ જ્યોત પણ યંત્ર યુગમાં યથાવત છે. જલરાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.
અમરેલીમાં રાજકમલ ચોક ખાતે વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિપક્ષ નેતાની ઉપસ્થિતિમાં કાળી ચૌદસે સમગ્ર દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી મુસીબતને કડકડાટરૂપી કાળી ચૌદસે કકડાટ કાઢવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં દરેક લોકોની મુસીબત દૂર થાય તેવા હેતુથી અનન્વયે કાળી ચૌદસની રાત્રિએ કકડાટ કાઢવામાં આવેલ હતો. દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવ્યું હતું. આજે અછતના ઓછાયા તળે સમગ્ર રાષ્ટ્ર દિવાળીના દિવસે હોળી તહેવારનો અહેસાસ કરી રહ્યો છે. બજારો સુની ભાસે છે, વેપાર ઠપ છે, જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી અને અંતિમ વાટ તરફ આગળ વધી રહ્યો છે. સમગ્ર રાષ્ટ્ર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે કમલમની કાર્યાલયેથી સત્તાના સૂત્રો સંભાળી સમગ્ર રાષ્ટ્રને અંધકાર તરફ ધકેલવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ કમળના કકળાટને કાળી ચૌદશના દિવસે કાઢી અને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના લોકોમાં નવી આશાઓનો સંચાર થાય, આસુરી શક્તિઓનો નાશ થાય અને ફરી પાછા નીતિ, સત્ય અને ધર્મના રાજનું ગાંધીનગર અને દિલ્હીમાં સ્થાપન થાય એના માટે કાળી ચૌદશે ઉંડાળાની અંદર કમળ નામના કકળાટને અમે દમકાવી છે. અશોક મણવાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. અમરેલીમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.